बनासकांठा जिल्लाना वेपारी मथक डीसानी करमनी कठणाई छे के शहर गंदगीमां गरकाव थई गयुं छे। डीसामां प्रवेशी रहेला प्रवासीओ शहेरमां प्रवेशता पहेला ज जाणे के मोटा ઉકાડામાં પ્રવેશી રહ્યા હો તેવો ભાસ થઈ રહ્યો છે। શહેરના તમામ પ્રવેશ માર્ગોની આસપાસ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળે છે, છતાં સ્થાનિક પાલિકા દ્વારા કોઈ જ દરકાર લેવામાં ન આવતા સ્થાનિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કોઈ પણ શહેરની ઓળખ તેના પ્રવેશ દ્વારથી થતી હોય છે, જેટલો પ્રવેશ દ્વાર સુંદર એટલું શહેર સુંદર એવું માનવામાં આવે છે, પરંતુ ડીસામાં પ્રવેશી રહેલા તમામ માર્ગો અત્યારે ગંદકીથી ખદબદી રહ્યા છે। સૌપ્રથમ આપણે વાત કરીએ ડીસાથી રાણપુર તરફ જતા માર્ગની, તો દાંતીવાડા તરફથી ડીસામાં પ્રવેશ કરીએ તો શહેરની જ્યાં શરૂઆત થાય છે તે રાણપુર રોડ પ્લાસ્ટિકના કચરાથી ગંધાઈ ઉઠ્યો છે। અલગ અલગ જગ્યા પર સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ મોટા પ્રમાણમાં વેરાયેલો જોવા મળી રહ્યો છે। આવી જ દશા ડીસા પાલનપુર હાઈવે પર આવેલા માર્કેટયાર્ડ નજીકની, આ પણ શહેરનો એક મુખ્ય પ્રવેશ માર્ગ છે અને પ્રવેશ માર્ગમાં જ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયેલું જોવા મળી રહ્યું છે। શહેરમાં પ્રવેશ કરી રહેલા લોકો ડીસાની આવી છાપ લઈને શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે। આવી જ દશા પાટણ હાઈવે પરની છે। પાટણ તરફથી શહેરમાં પ્રવેશ કરતા હાઈવે પર આવેલા બપાનગર નજીક પણ ગંદકી સર્જાયેલી જોવા મળી રહી છે। આ વિસ્તારમાં ગંદકી તો છે જ, પરંતુ દુર્ગંધથી પણ બહારથી આવતા પ્રવાસીઓ પરેશાન થઈ ઉઠ્યા છે। શહેરના તમામ પ્રવેશ માર્ગો અત્યારે ગંદકીથી ખદબદી રહ્યા છે। શહેરની આ દુર્દશાને લઈ અમે ડીસા નગરપાલિકાનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા જવાબદાર અધિકારીઓ પાલિકા કચેરીમાં ગેરહાજર જોવા મળ્યા હતા। જાણે કે આ અધિકારીઓની શહેરને કોઈ જ પરવા નથી તેવી પ્રતીતિ હાલ સ્પષ્ટપણે થઈ રહી છે।